આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। નમસ્કાર મિત્રો, સત્યડે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ધારા જોશી। નવા વર્ષની ઉજવણી આવી રહી છે અને આ નવા વર્ષમાં લોકો કર્ફ્યુ વચ્ચે નવું વર્ષ અને ક્રિસમસ નું વર્ષ ઉજવશે। એમાં અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવી રહ્યું છે। એ મુજબ ક્રિસમસની ઉજવણી માટે પોલીસ કમિશનરે રાત્રે 11:55 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી જ મંજૂરી આપી છે અને આ સાથે જ આ 35 મિનિટની મંજૂરી 25 ડિસેમ્બર અને 31 ડિસેમ્બર સુધી જ પૂરતી રહેશે। અને કહેવાય છે કે નવા વર્ષમાં જો ફટાકડા ના ફોડીએ તો નવા વર્ષની ઉજવણી બરાબર નથી થઈ એવું લાગે છે। પણ અહીંયા તો બીજું પણ જાહેરનામું બહાર પાડ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ફટાકડા ફોડશે પણ નિયમોનું પાલન નહીં કરે તો તેની વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવશે અને તેની ધરપકડ કરવામાં આવશે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। દિવાળીની જેમ જ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે, જેમાં ફટાકડા ફોડવા, વેચવા અને ઉત્પાદન માટે નિયમો મુકાયા છે। ક્રિસમસની રાત્રે 11:55 થી લઈને રાતના 12:30 વાગ્યા સુધી જ આતશબાજી કરી શકાશે। 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરે રાત્રે 11:55 થી લઈને 12:30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે। સીઝનમાં જોડાયેલા વધુ પ્રદૂષણ કે અવાજ કરતા ફટાકડા ફોડી શકાશે નહીં। આ સિવાય વિદેશી ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે। તેમાં પણ નર્સિંગ હોમ, હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક કેન્દ્ર અને ન્યાયાલય અને ધાર્મિક સ્થળોથી 100 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર સાયલેન્ટ ઝોન કહેવામાં આવે છે। તો આ સાયલેન્ટ ઝોનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે। જો અહીંયા આગળ કોઈ પણ ફટાકડા ફોડતો દેખાયો તો તેના પર ગુનો નોંધવામાં આવશે અને એના પર કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં ફરજ બજાવતા અનામ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈ પણ અધિકારીઓ શ્રીને આ જાહેરનામામાં ભંગ કરનાર ઇસમો સામે આઈપીસીની કલમ 188 અને અન્ય કાનૂની જોગવાઈઓ સાથે ભંગ કરનાર એક્ટની કલમ 131 મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવશે। ફટાકડાને લઈને જાહેરનામું તો બહાર પડ્યું છે, પરંતુ ક્લબ, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ કે હોટલો અને ડાન્સ પાર્ટી નહીં થાય તે અંગે પોલીસ કમિશનરે કોઈ પણ જાહેરનામું બહાર પાડ્યું નથી। દર વર્ષે શહેરમાં 70-80 જગ્યાઓ યોજાતી ડાન્સ પાર્ટીઓમાંથી આ ચાલુ વર્ષે એક પણ આયોજકે મંજૂરી માંગી નથી અને કોઈ તૈયારીઓ પણ કરવામાં આવી નથી। તો આપણે જોઈ શકીએ છીએ કે ક્રિસમસ 31ની રાત્રે 11:55 થી લઈને 12:30 વાગ્યા સુધી 35 મિનિટ જ ફટાકડા ફોડવી શકાશે અને બાકીના દિવસોમાં ફટાકડા ફોડવા પર ધરપકડ થઈ જશે। તો ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો સત્યડી ન્યૂઝ। યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।